નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે મિત્રો ઘણા બધા ભુવા અને તાંત્રિક એવા હોય છે તે લોકોને વિશ્વાસમાં લઈ તેમની સાથે છેતરપિંડી કરે છે અને કેટલીક વાર તો મહિલાઓનું શારીરિક શોષણ પણ કરતા હોય છે ત્યારે હાલ મિત્રો અમદાવાદમાં એવી જે ઘટના બની છે જેમાં મિત્રો એક છોકરી જે નર્સિંગમાં અભ્યાસ કરી રહી હતી તેના પિતા ઈસરોમાં નોકરી કરે છે તેની સગાઈ આજથી ચાર વર્ષ પહેલાં નરોડા ખાતે રહેતા એક યુવક સાથે કરવામાં આવી હતી પરંતુ યુવતીના નાનોનું અવસાન થતાં તે પોતાના પરિવારજનો સાથે તેના મામાના ઘરે રોકાઈ હતી ત્યારે તેમના મામાના ઘરે એક ભૂ આવ્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે તમારી ભાણકીમાં કોઈનો વાસ છે માટે વિધિ કરાવવી પડશે જેથી આ યુવતીના મામાએ તેના માતા પિતાને આની વાત કરી હતી અને એક મહિના પછી એ તાંત્રિક પાસે વિધિ કરાવવા ગયા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે તમારી દીકરીમાં કોઈનો વાસ છે આટલા માટે જો તમે વિધિ નહીં કરો તો તમારી દીકરી ખૂબ જ હેરાન થશે અને જો તમારી દીકરીના લગ્ન કરશો તો પણ તમારો જમા હેરાન થશે કે મરી જશે માટે છોકરી અને તેના માતા પિતા પણ ખૂબ જ ડરી ગયા હતા અને વિધિ કરાવવા માટે તૈયાર થઈ ગયા હતા ત્યારે તાંત્રિકે તેમણે જણાવ્યું હતું કે વિધિ કરવા માટે એક રૂમ જોઈશે જેમાં દીકરીની વિધિ કરવાની છે ત્યારબાદ આ તાંત્રિક રૂમ બંધ કરી અને દીકરીને અંદર લઈ ગયો હતો ત્યારે તેણે જણાવ્યું હતું કે તારે લગ્નજીવન બરાબર ચલાવવું હોય તો કહું એમ કરવું પડશે એમ કહી આ તાંત્રિકે યુવતીના છાતી અને પેટના ભાગે સ્પર્શ કર્યો હતો અને ધીમે ધીમે અલબડા કરવાની કોશિશ કરી હતી ત્યારબાદ યુવતી સમજી ગઈ હતી કે આ તાંત્રિક તેની સાથે અલબડા કરી રહ્યો છે પરંતુ આ તાંત્રિકે ત્યારે કહ્યું હતું કે તારી સગાઈ જે પિન્ટુ નામના વ્યક્તિ સાથે થઈ છે તે થોડા ટાઈમમાં મરી જશે જો તું આ વિધિ પૂરી નહીં કરે તો તારા લગ્ન પહેલાં જ તારું લગ્નજીવન ભાગી જશે માટે યુવતી પણ ખૂબ જ ડરી ગઈ હતી અને તાંત્રિકે જે કહ્યું તેમ કરવા લાગી હતી પરંતુ મિત્રો સદનસીબે યુવતીનો મંગેતર પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને તેણે રૂમનો દરવાજો ખોલાવ્યો હતો અને ત્યારે યુવતીએ બધી હકીકત જણાવી હતી ત્યારબાદ હાલ યુવતીના પરિવારજનો દ્વારા આ તાંત્રિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને હાલ પોલીસે આ તાંત્રિકને ઝડપી પાડ્યો છે